સુરતના કાપોદ્રા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,53,000ના 30 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે, જેથી લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં લોકોની કિંમતી ચીજવસ્તુઓ ચોરી થઈ ગઈ હોય, ખોવાઈ ગઈ હોય કે કોઈ લૂંટી ગયું હોય અથવા ભૂલી ગયું હોય તે તમામ મુદ્દા માલ કોર્ટના ધક્કા વગર પોલીસ હવે મૂળ માલિકોને પરત કરી રહી છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,53,000નો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસ મથક દ્વારા 30 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ મોબાઈલ ફોન કોઈ ચોરી ગયું હોય અથવા તો ભૂલી ગયા હોય અથવા તો લૂંટી ગયા હોય તેવા મોબાઈલ લોકોને પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તથા સેક્ટર 1 શ્રી વાબાંગ જમી સાહેબ તથા DCP ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તુચકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળી ન આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30 જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના PSI શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરમી ગુજરાત. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.